आपनु स्वागत छे। आम तो 20 वर्ष पहला अपना भारत में मोटा भागना राज्यों में जे चूंटणीओ थती ए एवं के BSP ना नामे थती, बिजली सड़क अने पाणी। तो आ त्रण व्यक्तिनी बेजिक जरूरियात में घणुं बधुं बदलायुं छे। हवे ए वीजळी पाणी अने सड़कना मुद्दाओ ए चूंटणीमां ओछा उठे छे, क्यांक ग्राम्य स्तरे ए मुद्दाओ सामे आवता होय, लोकोनो क्यारेक रोष पण होय, अने क्यारेक रोड खूब सारो बनी गयो होय, टकी गयो होय, तो लोकोमां एक सारी भावना पण होय कि हाँ भाई जे ते नेताए प्रयत्न कर्यो अने रोड सारो बन्यो, सरकारे ग्रांट आपीने रोड सारो बन्यो, तो ए भाव लोकोना मनमां होय छे। पण एना सिवाय आखा राज्यनो मुद्दो बने एवुं थतुं नथी। BSP जेने हिंदीमां बिजली सड़क पाणी एवुं कहे छे, आ त्रण आपणी मुख्य जरूरियातो छे। પણ હવે થયું છે એવું કે એ મુદ્દાઓમાં, એ જે લોકોના મુદ્દાઓમાં ક્યાંક કોઈ કચાશ રહી જાય તો આજના સોશિયલ મીડિયાના પ્રભાવમાં એ વ્યક્તિ, એ અધિકારીને, એ કોન્ટ્રાક્ટરને કોઈ ને કોઈ રીતે પકડી લે છે। એટલે માનો કે કોઈ એક ગામમાં ગ્રાન્ટ ફળવાય અને રોડ ખરાબ બનો તો એ ખબર તો પડી જ જશે, પછી બહુ કોઈ સેન્સિટિવ અધિકારી હશે કે નેતા હશે તો જલ્દી એના ઉપર કોઈ એક્શન લેવાશે, એ રોડ સરખો કરાશે, જે કોન્ટ્રાક્ટર છે એને બ્લેકલિસ્ટ કરવાનું કામ થશે, અને ઘણા બધા કિસ્સામાં જ્યાં ત્રુટીઓ હોય એને સુધારવાનો એ સરકાર કે વિભાગના અધિકારી, આપણે ત્યાં ઝોનલ ઓફિસિસ છે રાજ્ય સરકાર જે રોડ બનાવે છે એની, તો એ અધિકારી પત્ર લખીને ખાતાકીય કાર્યવાહી કરીને જે કાર્યવાહી કરવાની થશે એ કરશે। પણ આપણા ગુજરાતમાં કોઈ સારા રોડ ઉપરથી આપણે પસાર થઈએ તો એટલી બધી લાગણી આપણને એમ સારી થતી નથી। ઘણી બધી વાર આપણે પેલા બહારથી આવનારા જે ટ્રાન્સપોર્ટર્સ હોય એને પૂછીએ, એ ડ્રાઈવર્સ હોય એને પૂછીએ તો એવું કહે છે ગુજરાતના રસ્તા બહુ સારા છે, આપણે પણ એને જોયા છે અને માણ્યા છે, એટલે એ એટલી બધી ખુશી હોતી નથી કે આપણે કોઈ સારા રસ્તા ઉપર જઈએ છીએ, કારણ કે ઓછા તૂટે છે। વરસાદને બાદ કરો, વરસાદના સમયને બાદ કરીએ તો આપણા રસ્તાઓ ખૂબ ઓછા તૂટે છે। હાઈવેઝની હું વાત કરું છું કે ચોમાસામાં તો દર જૂન જુલાઈમાં એ તૂટી જાય, ફરી પાછા ઓક્ટોબર નવેમ્બરમાં એટલે દિવાળી ઉપર બની જાય, અને એ 6-8 મહિનાની સાયકલ ફરતી રહે છે। ગામડાના રસ્તાની ફરિયાદો એ કોઈ કોઈ જગ્યાએ આપણને કોઈ કોઈ વાર એ મળતી રહે છે, પણ જેથી મળે ને તેથી આપણને ખરેખર આશ્ચર્ય થાય કે આને બનાવનારું હશે કોણ। તો એ મામલામાં આજનો આપણે જે વિષય લઈએ છે એ ત્રણ દ્રશ્યોને આધારે છે, આજનો એક મુદ્દો છે। ભાઈ એ ત્રણ દ્રશ્યો પણ બતાવશો જેની આજે આપણે એ વાત કરી રહ્યા છીએ। આજનો એક વિડીયો આવ્યો, એ હતો પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના બાકરોલ ગામથી બોરુ ગામ તરફ જવાનો રસ્તો, જે આમ તો મંજૂર થયો હતો ચૂંટણી પતિ પછી એ કામ શરૂ થયું હતું, મંજૂર પહેલાં થયો હશે। તો એ રસ્તો જ્યારે બનતો હતો ત્યારે ઉખડી રહ્યો હતો, ગામ લોકોને એ ખબર પડી કે આમાં કંઈક લોચો છે, કોન્ટ્રાક્ટરને જે કંઈ કામ કરવાની ફરજ છે એ કરી નથી રહ્યો, તો લોકોએ કામને વચ્ચેથી જ અટકાવી દીધો। સરકારના ધારા ધોરણ મુજબ એ કામ નહોતું થતું એવું એ જાગૃત ગામના નાગરિકો કહે છે, અને રોડમાં ભ્રષ્ટાચાર થતો હોય એ ગામવાળાને દેખાયું તો એણે તરત જ બોરુ ગામના જે સરપંચ છે એને પણ બોલાવી લીધા અને એણે પણ આ વાતની નોંધ લીધી અને કામને બંધ કરાવ્યું। એક આ છે, બીજો જે દ્રશ્ય છે આપણે એવું કહીએ ગામડામાં કોન્ટ્રાક્ટર આવી બધી ધોખાધડી કરીને જતો રહે, પણ અમદાવાદ જેવા મહાનગરમાં પણ જ્યાં કોઈ ચોકડનું રહે તો પતે, ન રહ્યું તો ફરી પાછી એ લાલિયાવાડી શરૂ થાય, એવો એક આ રસ્તો છે। એવું કહે છે કે પૂર્વમાંથી એટલે કે બાપુનગર નિકોલ એ આખો પટ્ટો જે રસ્તેથી કાલુપુર એટલે અમદાવાદનું હાર્દ કહેવાય એ વિસ્તારમાં જાય છે એ રસ્તો ઘણા સમયથી આવી રીતે તૂટી ગયેલો અને અધૂરો પડ્યો છે, તો એના કારણે રોજે જ્યારે ઓફિસનો ટાઈમ હોય ત્યારે લોકોને જબરજસ્ત મુશ્કેલીઓ પડી રહી છે। તો અમદાવાદના પણ આ દ્રશ્યો છે, આપણે એવું કહીએ કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં થાય, આ મહાનગરપાલિકાની વાત છે। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં અનિલ સ્ટાર્ચ પાસે દિવાળી સમયથી આ રોડનું કામ શરૂ થયું હતું, હજુ પણ એ ચાલી રહ્યું છે અને એના કારણે
લોકો ફરિયાદો કરતા હતા, અમારો કેમેરા પહોંચ્યો તો અમે શૂટિંગ પણ કર્યું. અને ત્રીજા જે દ્રશ્યો છે એ મહીસાગરના છે, લગભગ ચારેક દિવસ પહેલાંના છે. એ પણ મેં કીધું એમ ચૂંટણી પછી રોડ બનવાનું કામ એ શરૂ થયું. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં કાનેસરથી છાપરી સુધીનો આ રસ્તો છે, મોટેભાગે 7.5 કિલોમીટરનો રોડ બનવાનો હતો અને પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ આ રસ્તા માટે 3.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ એ મળી હતી. એટલે 15-ક દિવસ થયા હશે બનવાનું શરૂ થયું હશે, રોડ ફિનિશ થઈ ગયો અને જ્યાંથી કોન્ટ્રાક્ટર કામ કરીને નીકળી ગયો હતો ત્યાંથી આ રોડમાં ગાબડા પડતા હતા, કોઈ જગ્યાએ તિરાડો પણ પડી ગઈ અને એના કારણે એ મેં કીધું એમ કે જનતા જ્યાં જાગૃત હોય ત્યાં કોન્ટ્રાક્ટરે પણ એની નોંધ લેવી પડે, અધિકારીએ પણ લેવી પડે, નેતાએ પણ લેવી પડે. તો આ મહીસાગરવાળી જે વાત છે એમાં લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય, ભાજપના પૂર્વ ધારાસભ્ય જિજ્ઞેશ સેવક પણ મુખ્યમંત્રીને પત્ર લખી ચૂક્યા છે અને એના કારણે આ રસ્તો પણ છે એ આપણી બધાની ધ્યાનમાં આવ્યો હતો. વિડીયો આવ્યા પછી એ ધારાસભ્ય પણ કહી ચૂક્યા છે કે કોન્ટ્રાક્ટરે મોટા પ્રમાણમાં આમાં ધોખાધડી કરી છે, જેની નોંધ એ લેવી જોઈએ. ઓકે ભાઈ, તો મુદ્દો એ છે કે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ જે આનું દેખરેખનું કામ કરે, જેના અધિકારીઓની એ જવાબદારી છે કે એકવાર કોન્ટ્રાક્ટ આપ્યો, સરકારની ગ્રાન્ટ છે એ વપરાવાની છે, મંજૂર થઈ ગઈ વપરાવાની છે, કામ આપી દીધું, એને ટેન્ડર મળી ગયું, એક વ્યક્તિ નક્કી થઈ ગઈ, સંસ્થા નક્કી થઈ કે આને રોડ બનાવવાનો છે, તો રોડ એન્ડ બિલ્ડિંગના ઝોનલ વાઇઝ, જિલ્લા વાઇઝ અધિકારીઓ કર્મચારીઓ કેટલા છે સૌથી મોટો સવાલ છે. ક્યાંક સરકાર 30-30 કરોડ રૂપિયા, 40-40 કરોડ રૂપિયા ફાળવતી હોય, સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે રેલવેના બ્રિજ જ્યાં બનતા હોય, ઘણા બધા ગામડા નગરોમાંથી એ પસાર થતા હોય, તો કરોડો રૂપિયાની ગ્રાન્ટ એ બ્રિજ બનાવવા માટે કે રોડ બનાવવા માટે મળતી હોય છે, ચાહે એ રાજ્ય સરકાર ફાળવતી હોય કે કેન્દ્ર સરકાર ફાળવતી હોય. પણ એને જોનારું કોણ છે, એનું ઇન્સ્પેક્શન કરનારું કોણ છે, એ કામ કોન્ટ્રાક્ટર એના સમયે કરે છે કે નહીં, અથવા તો કરે છે તો કેવું કરે છે, એ કોણ જોવે, એ સવાલ કોણ પૂછે, એ ઇન્સ્પેક્શન કોણ કરે, એ સૌથી મોટો સવાલ છે. કદાચ એ સરકાર પણ જાણતી હશે, અધિકારીઓ પણ જાણતા હશે ને, કેટલાક સંજોગોમાં કોન્ટ્રાક્ટર પણ જાણતી હશે કે આનો તોડ છે ક્યાં. આ જે લોકો વારે તહેવારે એ આપણા ઉપર સવાલ ઉઠાવે છે, વ્યવસ્થા પર સવાલ ઉઠાવે છે, તો એનો ઉકેલ ક્યાં છે એ દિશામાં પણ એ મતતા હશે. પણ જ્યાં સુધી એનું કાયમી સમાધાન ના આવે ત્યાં સુધી એ લોકો, જનતા એ સવાલ પૂછતી રહેશે. આજનો આપણો મુદ્દો છે કે રસ્તાની ગુણવત્તા સુધારવાનો રસ્તો બતાવશે કોણ. કેટલાક મુદ્દાઓ જે હું અહીંયા આજે પૂછવાનો છું એને મેં કીધા, પણ રસ્તો કોણ બતાવશે એ સહિયારી જવાબદારીનો પ્રશ્ન છે. સરકાર એ કરે કે અધિકારીઓ છે કે કર્મચારીઓ છે જ્યાં ઘટે છે એને ડેપ્યુટ કરે, એટલા લોકો ઇન્સ્પેક્શન કરે અને જ્યાં પણ સૌથી વધારે ધોખાધડીની વાત આવે ત્યાં ગાંધીનગરથી પણ કોઈ ઇન્સ્પેક્શન કરે, જ્યાં લોકો પોતે એ સરકારનું ધ્યાન દોરે છે, આંગળી ચીંધે છે, ત્યાં કડકમાં કડક પગલાં એ પહેલાં લેવાવા જોઈએ. અધિકારી પોતાની રીતે મુસ્તેજ છે પણ એ પણ રસ્તો બતાવી શકે કે પોતે નક્કી કરે કે મારી તો જવાબદારી જ આ છે, આ કોન્ટ્રાક્ટર જે રસ્તો બનાવે છે, સરકારે ગ્રાન્ટ આપી છે, તો હું પણ પોતે ધ્યાન રાખું અને કોન્ટ્રાક્ટર પોતે એ પણ ધ્યાન રાખે કે ક્યાંક અધિકારીઓ એની પાસેથી પૈસા વૈસા માગતા હોય તો એ પણ એસીબીને ફરિયાદ કરે અને જે કામ જનતાના ટેક્સના પૈસા એને કરવાનું છે, જે ગુણવત્તાને લઈને એ સહી કરે છે, ટેન્ડરમાં નિયમોમાં એ પોતે હામી ભરે છે, હા આ શરતોનું પાલન કરીશ અને એ રોડ હું બનાવીશ, એ શરતનું એ પણ પાલન કરે અને જનતા, જે ચોથો ભાગ હું કહું છું, એને ક્યાંય એવું લાગશે કે આમાં ક્યાંક ધોખાધડી થઈ રહી છે તો એ તો વિડીયો બનાવશે અને એ સવાલ પૂછશે. તો આજે આપણી સાથે 5 વક્તાઓ છે. જયેશભાઈ વ્યાસ છે, ભાજપના નેતા છે. મુકેશભાઈ પંચાલ છે, એ કોંગ્રેસના નેતા છે. ડૉક્ટર વત્સલ પટેલ છે, એ GICEAના પ્રમુખ છે, એટલે કે ગુજરાતની સિવિલ એન્જિનિયર્સ અને આર્કિટેક્ટની એ સંસ્થા છે. આમ તો મોટેભાગે આ બધા રોડ વિશે એ વધારે કહી શકશે. બીવી હરસોડા સાહેબ છે, એ નિવૃત્ત એન્જિનિયર છે, રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ આપણા ગુજરાતનું છે, જે આ બધા સરકાર વતીથી એ વિભાગ એક કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપે છે જે બધા રસ્તા બને છે. પહેલાં તે પોતે બનાવતું હતું વિભાગ,
વીરેન્દ્ર ચૌહાણ છે એ પંચમહાલ કાલોલના નાગરિક છે, જેણે આ સૌથી પહેલો વિડીયો બનાવ્યો હતો અને સરપંચનું ધ્યાન દોર્યું હતું અને ગામવાળાને કીધું હતું કે આમાં કંઈક મુશ્કેલી લાગે છે, તો આજે એને પણ લઈ આવ્યા. તો સૌથી પહેલો સવાલ વીરેન્દ્રભાઈ તમને પૂછું છું કે તમે, હું માનું છું કે એવા કોઈ સિવિલના કામમાં તમારી બહુ એટલે તમે તમારી એક્સપર્ટાઇઝ નહીં હોય, પણ એ કેવી રીતે ખબર પડી કે આ જે રોડ છે એને હું હાથ આમ કરું પાવડાની જેમ તો આ બધું ચાલ્યું આવે છે, એવું કેમ? તમે ત્યાંથી પસાર થયા હતા, તમને કોઈ કીધું હતું કે તમે, તમને કેવી રીતે ખબર પડી કે આમાં કઈ ગરબડો ચાલે છે? સાહેબ આમાં એવું છે કે આમાં મારો દરરોજનો રૂટીનનો રસ્તો છે, દરરોજ હું જે રસ્તા પરથી જઉં છું ને આવું છું. આ રસ્તાનું કામ લગભગ 7મા કે 8મા મહિનામાં શરૂ થયું હતું અને અત્યારે લાસ્ટ સ્ટેજ પર આવી ગયા છે લોકો. તો આવતા જતા અમે જોઈએ રસ્તામાં એક બે દિવસ કામ ચાલે, એક બે દિવસ બંધ થઈ જાય, એક બે દિવસ કામ ચાલે બંધ થઈ જાય. પણ આ છેલ્લા દિવસથી જયારે લોકો ડમરનું લાસ્ટ સ્ટેજનું કામ કરતા હતા તો અમુક જગ્યાએ આવતા જતા જુઓ તો તમે ડમર જે નાખ્યો હતો ને તૈયારીમાં ઉખડી ગયો, તો એક બે દિવસ ઉભા રહીને પગ મારીને ચેક કર્યો તો નીકળી જાય, એકદમ એમ કહેવાય ને કે થર્ડ ક્વોલિટીનું કામ. તો આજે તો આવતા મેં સવારમાં જ ત્યાં એક એન્જિનિયર ભાઈ હતા, મેં એમને પૂછ્યું કે ભાઈ શું છે આ, તો કે કઈ નહીં હજુ થોડું કામ બાકી છે. પણ આજે લોકો લાસ્ટ લેયર પર આવી ગયા હતા જે ફાઇનલ લેયર કહેવાય. હવે ફાઇનલ લેયર નાખ્યા પછી તો નીચેનું કામ દબાઈ જાય તો આપણને દેખાવાનું જ નથી. એટલે પછી મેં આજુબાજુમાં પેલા શકીલભાઈ સરપંચ છે બધાને જાણ કરી કે રોડ નું નીચેનું કામ છે બહુ ખરાબ થઈ ગયું છે, આ રોડ બહુ વધારે ચાલે નહીં બરાબર. અત્યાર સુધીમાં મેં પૂછ્યું એન્જિનિયર ભાઈને કે ભાઈ કોઈ સરકારી કર્મચારી આવ્યા છે નિરીક્ષણ માટે, કોઈ આવ્યું નથી સાહેબ. કારણ કે આવતા જતા અમે જોઈએ છીએ કદાચ કોઈ આવ્યા હોત તો આટલું ખરાબ કામ ના થતું હોત બરાબર. એટલે પછી અમે ઉભાડો કરીને કામ રોકાઈ દીધું. ત્યાં કોઈ એક સારી ક્વોલિટીનો સિવિલ એન્જિનિયર પણ નથી, કોઈ નથી, કોઈ સરકારી કર્મચારી બી નથી જોવા વાળા, કઈ નથી, બધું લાલિયાવાળી. તો પછી આજે કામ બંધ કરાયું, પછી આવ્યા એક બે સરકારી અધિકારીઓ, પછી એમને આશ્વાસન આપ્યું કે ભાઈ હવે અમે જોઈએ છીએ કામ કઈ રીતના થાય છે, અમે ગુણવત્તા સુધારીશું એવું આશ્વાસન આપ્યું હતું અમે. ફાઇન. તો આ જે રસ્તો છે એ રીસર્ફેસ થતો હતો એટલે કે એકવાર બની ગયો હતો ને એના ઉપર કોઈ કામ થતું હતું કે અત્યાર સુધી કાચો જ રસ્તો હતો ને એ રસ્તો નવો બની ગયો હતો? ના ના, પહેલાથી ધમર રોડ હતો પણ બહુ સમય પહેલા બન્યો હતો, તો એ બહુ જગ્યાએ તૂટી ગયો હતો, ખારા પડી ગયા હતા, એટલે એના પર આ નવો ધમરનો રોડ બન્યો હતો. ઓકે. તો તમે જયારે એ, તમે જયારે એ અધિકારીઓને કીધું કે આમાં કઈક મુશ્કેલી છે તો એને, તમે જે કામ રોકાયું ગામવાળાએ કામ રોકાયું એને એપ્રિશિએટ કર્યું કે હા ઓકે તમે સારું કામ કર્યું, તમે અમારું ધ્યાન દોર્યું એમ? ના ના, એ તો કોઈ વાતનો કઈ જવાબ આપવા તૈયાર નથી, આમ આશ્વાસન જ આપે છે ખાલી કે બસ કરાવીશું. પણ સાહેબ એકવાર તો રોડ બની ગયા પછી તો કોઈ કઈ કરી શકવાનું નથી બરાબર છે. તો એ બી અત્યારે અમે સવારમાં જ સવાલો કર્યા એમને કે સાહેબ તમે જાતે જ ચેક કરો, પણ એ લોકો કઈ કહેવાય ને કે મનમાં ઉતરે એવો કોઈ જવાબ જ નથી આપ્યો કોઈએ. ફાઇન. ચલો. તો જયેશભાઈ મુદ્દો એ છે કે શહેરોના રસ્તા વિશે તો આપણે એકદમ દમ ભરીએ છીએ, પણ ગામડામાં જે આ પ્રેક્ટિસ અત્યાર સુધી નહોતી કે ગામવાળાને તમે એક નાનકડો એવી પટ્ટી આપી દીધી રોડની અને એ તૂટે નહીં તો એ આશીર્વાદ એ લોકોના મળતા હતા, પણ જ્યાં અધિકારીઓની નજર ચૂકી અથવા તો નેતાઓની ક્યાંક પકડ ઢીલી પડી તો એ કોન્ટ્રાક્ટરને જે કળા કરવાની છે ને કરી જ નાખે છે. શહેરોમાં તો સમજો કે 8 મહાનગરો છે, ખૂબ લોકો છે જે ધ્યાન રાખશે, નેતાઓની અવર જવર પોતાની હોય તો તમારી સુધી એ ફરિયાદો પણ ખૂબ જલ્દી પહોંચશે. ગામડામાં એ તમે 12-15 હજાર ગામમાં નહીં પહોંચી શકો, કારણ કે એ એટલું મોટું નેટવર્ક છે કે સરકાર આખી ટૂંકી પડશે. એક વ્યવસ્થા બને કે જે કોન્ટ્રાક્ટર આ ધોખાધડી કરે એને કડકમાં કડક સજા થાય, જે જનતાના પૈસે જે ગ્રાન્ટને ફાળવે છે સરકાર, ગામડામાં રોડ બને છે જે એના માટે આનંદની વાત છે, એમાં કોઈ માલ ફંક્શન કર્યું તો ગયા કામથી, એ એક મેસેજ એ જવો જોઈએ ને, તો આ ગામડાની ફરિયાદો છે જે 2-4 દિવસે આવતી રહેશે, કામ શરૂ થયા તો એ અટકે. બિલકુલ હેમંતભાઈ, સૌપ્રથમ તો ભાઈ વીરેન્દ્રભાઈ ચૌહાણને હું અભિનંદન આપું છું, કારણ કે આખરે કોઈ પણ સરકાર એ લોકોની, લોકો વડે રે લોકો માટે ચાલતી સરકાર હોય, ત્યારે જ્યાં એક જાગૃત નાગરિક તરીકે એમણે જે ધ્યાન દોર્યું અને આગળને જે કોઈ એજન્સીને ધ્યાન દોર્યું, સરપંચને ધ્યાન દોર્યું, કામ રોકાવડાયું, આ માટે સૌ પ્રથમ તો અભિનંદન આપું છું. કારણ કે કોઈ પણ કામ આ આપણું છે,
એ જે ઓનરશીપની ભાવનાથી સારું કામ થતું હોય તો આપણે એને એપ્રિશિએટ કરીએ, કે નબળું હોય તો ચોક્કસપણે ધ્યાન દોરીએ. અને એ આજે આપણે માધ્યમ દ્વારા આપણે જે ચોથો સ્તંભ છે એના ઉપર આ ચર્ચા કરી રહ્યા છીએ. અને ચોક્કસપણે ધ્યાન દોરાવવું જોઈએ અને એના માટે યથાયોગ્ય જે કંઈ પગલાં લેવાવા જોઈએ એ લેવાશે જ. બે વસ્તુ આટલી મને અત્યારે જેટલી ચર્ચાથી એમાંથી સમજવા મળી કે રોડ ઓલરેડી હતો અને રોડ ઉપરનું જે કંઈ રિપેરિંગનું કામ કે રીસર્ફેસિંગનું કામ ત્યાં થઈ રહ્યું છે એવું આપણને સમજાયું આ વિષય ઉપરથી. એના પ્રમાણે એની ચોક્કસ આગળ તપાસ થાય. સરપંચનું ધ્યાન દોર્યું છે એટલે નિશ્ચિત પ્રમાણે એની તપાસ પણ થશે અને આગળ વિષય વધશે. રોડના કામ ખૂબ મોટા પાયે થયા છે ગુજરાતની અંદર. આપણે જાણીએ છીએ એમ કે ગ્રામ્ય વિસ્તાર સુધી નાની નાની જગ્યાઓ સુધી આપણી સડકો પહોંચે એ બધા કામો આપણે ગુજરાતમાં થાય છે, થવા જ જોઈએ અને થઈ રહ્યા પણ છે. પરંતુ આવી બાબતોમાં જ્યાં કંઈ યથાયોગ્ય ધ્યાન દોરવાનું આવે ત્યાં દોરાવવું પણ જોઈએ. પ્રજા દ્વારા પણ હોય કે અધિકારીઓ દ્વારા હોય કે ત્યાંના રાજકીય, તમે કીધું એમ કે રાજનીતિજ્ઞો ત્યાંથી જતા હોય તો તેના દ્વારા પણ થાય. તો આ વિષયમાં કોઈ બીજી વાત ન હોય, પર્ટિક્યુલર જે આ કેસની વાત કરીએ છીએ તો આ કેસની અંદર એમણે ધ્યાન દોર્યું અને એનું સોલ્યુશન થાય એ નિશ્ચિતપણે હેમંતભાઈ માનું છું કે થવું જોઈએ. ઓકે, મેં મહીસાગર, અમદાવાદ અને આવા જે કિસ્સાઓ જ્યાં રોડ બનવાના શરૂ થયા એને લઈને સવાલ પૂછ્યો હતો કે એક સેન્ટ્રલાઇઝ વ્યવસ્થા એવી બને કે દર વખતે કોઈ વિડીયો ઉતારે ને આપણે એવું કહીએ કે હા ભલે ભાઈ કામ રોકી દીધું, ફરી પાછું એને બ્લેકલિસ્ટ કરીએ અને ફરી પાછા નવા લોકોને કામ આપીએ. દર વર્ષે રોડ તૂટવા અને બનવા એ સરકારનું ક્યારેય ભેગું નહીં થાય એવું મારું જવાબદારી. હેમંતભાઈ તમારો મુદ્દો સમજો, જેટલી વાર વિડીયો આવશે એટલી વાર આપણે ચર્ચા કરીને છૂટા પડી જઈશું. પણ એ સવાલ એ ગામડાના લોકોના સવાલ ઉભા રહેશે કે તમે શહેરોમાં તો ચમચમાતા રોડ બનાવો છો, છ આઠ મહિને સરસ કાળા રોડ બની જાય છે, પણ જ્યારે અમારો બનાવવાનો વારો આવે છે ત્યારે એ પટ્ટીઓ એ બે ચાર મહિનામાં છૂટી થઈ જાય ને કાંઈ બનાવતો હોય ત્યારે જ એમાં વાંધા વચકા હોય. એટલે પર્ટિક્યુલર આ જગ્યાની વાત આપણે અત્યારે પ્રશ્ન હતો એટલે કર્યું. બાકી હેમંતભાઈ આખા વિસ્તારમાં, તમે ગ્રામ્ય વિસ્તારમાં, આપણે સૌ ફરીએ છીએ, હું ખૂબ ફરું છું એટલે બધા વિસ્તારોની અંદર પણ ખૂબ સારા રોડો બન્યા છે, સારા રોડ છે અને એની ઉપર લોકો એનો સારો ઉપયોગ પણ કરી રહ્યા છે. એટલે એવું નથી કે બધી જ જગ્યાએ બધા જ રોડનો ક્યાં કોઈ આ કોમન પ્રશ્ન નથી. આપણે અત્યારે જે સંબોધિત કરતા હતા એ પર્ટિક્યુલર મુદ્દાને કે એ જગ્યાને સ્થાનને એની ચર્ચા કરતા હતા. બાકીની વાત રહી કે જે પેનલ્ટી કરવાની વાત કે કોન્ટ્રાક્ટર ઉપર એક્શન લેવાની વાત, એ પૂરેપૂરી તાકાતથી થઈ રહ્યું છે. અનેક કોન્ટ્રાક્ટરોને આપણે બ્લેકલિસ્ટ કર્યા છે, પણ એક આખી એની પદ્ધતિ પ્રમાણે આપણે કરવાનો મુદ્દો આવે કે બ્લેકલિસ્ટ જ્યાં એને જે ખોટું કામ કર્યું છે તો એની ઉપર આપણે પેનલ્ટીઓ પણ કરીએ છીએ, બ્લેકલિસ્ટ કરીએ છીએ, એની પાસે મેન્ટેનન્સ એની પાસે આપણે કરાવડાવતા હોય છે. આ બધા જ મુદ્દાઓ ઇન જનરલાઇઝની ચર્ચા કરતા હોય તો યથાયોગ્ય રીતે ચાલી રહ્યા છે. આપણું ગુજરાત આજે 1-5 નંબરની અંદર છે રોડ રસ્તાની બાબતની અંદર કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબતની અંદર. એટલે આ જનરલ પ્રશ્નની દ્રષ્ટિએ ચર્ચ તો નથી અત્યારે. હું અત્યારે પર્ટિક્યુલર એ જે વિષયની અથવા તો તમે જે 2-3 મુદ્દા કીધા અને એ પણ મુદ્દો સાચો કે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર ગડબડ કરતા હોય તો એ આખરે હેમંતભાઈ માધ્યમો દ્વારા ધ્યાનમાં આવશે. તમે કીધું એમ ચેકપોઇન્ટ તો અનેક હોય ચેકપોઇન્ટ, પણ છતાં પણ ક્યાંક કોઈ પણ જગ્યાએ મુદ્દો થતો હોય તો ચોક્કસપણે હું રાજેન્દ્ર આપણે ભાઈ ચૌહાણજી અને VTV ના માધ્યમથી આપણને જે જાણવા મળ્યું છે એની ઉપર ચોક્કસપણે એક્શન લેવાય આગળ વધાય. બાકી રોડની રસ્તાની અંદર એક સમય હતો કે રોડ રસ્તાની સ્થિતિ ગુજરાતની ખૂબ નબળી હતી, એના સામે આજને દિસ્તીમાં જોઈએ તો રોડના રસ્તા ગ્રામ્ય વિસ્તાર સુધી નાની નાની ગ્રામ સડક યોજનાઓ દ્વારા નાના નાના અંતરિયાળ ગામડાઓ સુધી આ રોડ પહોંચ્યા છે. હમણાં જ હમણાં 5 દિવસ માટે નર્મદા કિનારો હતો, નાનામાં નાના વિસ્તાર સિનોરથી અને અંતરિયાળ ગામડા બરકાલ ગામ કે વ્યાસબેટ સુધી જવાનો રસ્તો કે આ બાજુના પોઈન્ટ ઉપર વ્યાસબેટથી સુખદેવ જવાનો રસ્તો, બધી જગ્યાએ રોડ રસ્તાની પરિસ્થિતિ ખૂબ સારી છે. પરંતુ એમ છતાં ક્યાંય અને વિકાસનું કે થતા કામો એ અવિરત પ્રક્રિયા છે. જેમ સારું પણ થતું જાય એમ ક્યાંક એવું લાગે તો એની ઉપર ચેકપોઇન્ટ પણ હોય, વળી એનું યોગ્ય લાગે તો એ પણ કામ કરીએ. વાત રહી ચેકપોઇન્ટની તો ચોક્કસપણે આપણે એ જે પદ્ધતિઓ આપણે આજે અપનાવી છે એની અંદર પેનલ્ટી ગણો કે બ્લેકલિસ્ટ ગણો આ કરીને રોડ રસ્તાની સ્થિતિ ખૂબ સારી છે. ફાઇન મુકેશભાઈ, તો આમ તો વીરેન્દ્રભાઈ જેવા કેટલાય નાગરિકો છે એ તમારું કરવાનું કામ કરે છે, તમારી એ જવાબદારી છે. સત્તા પક્ષને તમે પણ પૂછતા રહો, માત્ર કોઈ જાગૃત નાગરિકો વિડીયો બનાવીને મોકલે એવું નહીં. તમે દાખલા તરીકે હારી ગયા તો કંઈ વાંધો નહીં, પણ સામે લોકો હશે ને જેને એ મત આપ્યા હશે તો એ પણ ધ્યાન રાખે કે એ સામેનો પક્ષ પણ વિજિલન્ટ રહે. માત્ર જાગૃત નાગરિક જઈને વિડીયો ઉતારે મીડિયાને મોકલે મીડિયા ચલાવે એવું નહીં, તમારી પણ પોતાની એ જવાબદારી છે કે રોડ રસ્તાવાળી વાતમાં તમે સૌથી વધારે વિજિલન્ટ રહો અને લોકો સૌથી વધારે એની નોંધ લેતા હોય. મુકેશભાઈ ચોક્કસ તમારી વાત ખૂબ સાચી છે કે જાગૃત નાગરિક કરે
અને વિરોધ પક્ષમાંથી આ કામ થાય એ બે વચ્ચે ઘણો મોટો તફાવત છે અને એનાથી ખરેખર સુધારો પણ આવે. પણ હું તમને હવે એક ધારો કે વાત કરું કે તમે કહ્યું કે તમારી ફરજ છે એમ, તો ફરજ એટલી છે કે તમે સમજો કે હાર થઈ છે પણ જે પર્સન્ટેજ વોટનો છે, જે લોકો અમારી સાથે વિશ્વાસપૂર્વક રહ્યા છે, એ લોકો માટે તો કામ તો કરવું જ પડે ને. એમાં તો કઈ લોકશાહીની અંદર જરૂરી છે, એમાં તો કોઈ સવાલ જ પેદા નથી થતો. પણ વાત ત્યાં આવીને ઉભી રહે છે હેમંતભાઈ કે આ મારો પોતાનો અનુભવ છે, હું પોતે આરટીઆઈ કરું છું કેટલાય કેસની અંદર. તો જ્યારે એવા આવા રોડના કેસની અંદર કે એનો રેકોર્ડ ઉપલબ્ધ નથી, આવા આરટીઆઈમાં જવાબો અપાયેલા છે એ હું તમને બતાવીશ. હવે તમે મને કહ્યું છે ને એટલે હવે જેમ જાગૃત નાગરિકે વિડીયો ઉતારીને બતાવ્યો ને, મારી પાસે આજે દાખલા છે. તમે તો આ ત્રણ દાખલા બતાવ્યા, ખૂબ સારી વાત છે. એ સિવાય મને મોઢે છે, હું કહું છું કે રોડ રસ્તાની બાબત છે ને, આપણે અમરેલી ધારી રોડ જે છે ને, બરાબર છે, ત્યાં આવી રીતે એમણે કહ્યું અંતરિયાળ રસ્તામાં ખૂબ સરસ રોડ બને છે. 100% આપણે કપડાં નવા પહેરીએ છીએ, તીવડાવીએ એટલે નવા પહેરીએ છીએ, પણ એ કેવા પહેરીએ છીએ, કઈ પેલી બ્રાન્ડના આવે છે એ બહુ અગત્યનું હોય છે. કારણ કે જે રોડ અંતરિયાળમાં બને છે ને સાહેબ, બને ત્યારે ગામના અને તાલુકાના લોકોને એવું થાય ખૂબ સરસ રોડ બની ગયા, બહુ સારું થયું. પણ એ રોડ કેટલા દાડા ટકશે ને એ કોઈની પાસે જવાબ હોતો નથી. અને આ આખું એ હેમંતભાઈ છે ને, આખું ટીમ વર્કથી કામ થાય છે. એ જે કોન્ટ્રાક્ટર હોય, એના પછી અધિકારી હોય, એના પછી જે તે નેતા હોય, આખી ટીમ વર્કથી કામ થાય છે. ને એ તમે સમજો કે આજે એકવાર આ રોડ થયો અને એ તૂટી ગયો, કે આ ભાઈએ કહ્યું કે રોડ આવી રીતે તૂટી ગયો, બરાબર છે, તો મને એમ થાય છે કે બીજી કોઈ પણ જગ્યાએ જો એટલું ઓનેસ્ટીથી કામ થતું હોય તો બીજી કોઈ જગ્યાએ એવું થાય ખરું, ના થાય. પણ હું તમને 2009 થી અત્યાર સુધી આજે પશ્ચિમ વિસ્તાર અમદાવાદનો ડેવલપ થયો ને, એમાં થલતેજ, બોડકદેવ, સોલા બધું આવી જાય, બરાબર. હું પોતે કહું છું કે જે થલતેજ ધાયડસ હોસ્પિટલ વાળા રોડ પર રોડ બને ને, અને 3 દિવસ પછી એને ખોદવા માટે કોઈક આવે, તો આપણે જતા હોય ને તો મારે એને કહ્યું ભાઈ ઉભર તેના માટે ખોદે, અરે કે અંદર ડ્રેનેજ નું કામ રહી ગયું. એ તો બહુ એક આખો અલગ વિષય, એ વાત સાચી છે. પણ મૂળ તો ના, હેમંતભાઈ એક વાત એવી છે, રોડ રસ્તા તૂટવા અને રોડ રસ્તા તોડવા આ બેમાં ફરક છે ને. અને પછી શું થાય છે કે જે રોડ પછી બને થીગડા વાળો, એ રોડ ક્યારેય સારો બનતો જ નથી, ભલે મસ્ત મોટા રૂપિયા તમે ખર્ચી નાખ્યા. અને હમણાં જયારે પહેલા પણ આપણે ચૂંટણી પહેલા જયારે રોડની ડિબેટ હતી ત્યારે કે પેલો પ્લાસ્ટિક વેસ્ટ માંથી કઈક રોડની પદ્ધતિ સારી, બરાબર. તો હું એવું માનું છું કે રોડ બનાવવા માટે આ જે કાયમ વરસાદમાં પણ આપણે કહ્યું એમ તૂટે છે, બરાબર, તો એવી ડિઝાઇન ને કેમ ના બનાવવામાં આવે કે ત્યાં પાણી ના ભરાય. અને જો એ રોડ બે ઢાળ વાળા બનાવવામાં આવે, આ પદ્ધતિ તો વર્ષો જૂની છે કે આજની નથી, બરાબર, તો એ જે જગ્યાએ પાણી જમા થાય ત્યાંથી એનો નિકાલ થઈ જાય. તો હું માનું છું કે એ રોડ 4-5 વર્ષ સુધી રોડને કઈ ના થવું જોઈએ, હું માનું છું. અને કેટલીક જગ્યાએ અમદાવાદ મારો મુદ્દો બીજો હતો, વરસાદમાં તો આપણે બધા માની જ લીધું છે એટલે હા, એ તમારી વાત. મંત્રી પણ બોલ્યા હતા કે ભાઈ વરસાદની પેટર્ન બદલાઈ છે તો રોડ તૂટશે, હવે એનાથી વધારે જવાબદાર તો બીજી કોઈ કોણ વ્યક્તિ હોય. માની લીધું કે ચલો વરસાદની પેટર્ન બદલાઈ, અઠવાડિયું પાણી ભરાઈ જશે તો તૂટશે રોડ. પણ અત્યારે વરસાદની વાત કરું છું, બને એ રોડની વાત. આ તો હું ઈસનપુરની વાત કરું આજની તમને, કે ઈસનપુર પાસે ઘોડાસર આવકાર હોલ પાસે કુંભનાથ સોસાયટી, આ નામ સાથે આપું, ત્યાં અંદર અંતરિયાળ રસ્તા કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવે છે. હવે એ લોકોને આમ જેમ પેલો ભાઈ ઉખાડે છે એવી રીતે રસ્તા ઉકળી ગયા છે. હું તમને કાલે જ એનો વિડીયો બનાવીને મોકલી, બરાબર. એટલે કહેવાનો મતલબ એવું નથી, હું તો એક આ તો આપણા અનુભવની વાત છે કે આટલા વર્ષોથી આ થતું આવ્યું છે. પણ એનું મૂળ કારણ હેમંતભાઈ ભ્રષ્ટાચાર જ છે, બીજું કઈ નથી. 100% હું તમને દાવા સાથે કહું છું કે જો ભ્રષ્ટાચાર ના થતો હોય ને તો સાહેબ કોઈ એન્જિનિયર કે કોઈ એ કોન્ટ્રાક્ટર, એને તમે પૈસા આપ્યા છે, એને તમને બજેટ બનાવીને આપ્યું છે, એને તમને કોટેશન આપ્યું છે, અને જો એને એ ભાવમાં કામ કરવાનું હોય તો શુક્રવાર સારું ના કરે. પણ એનું કારણ માત્ર એક છે કે મસ્ત મોટો ભ્રષ્ટાચાર આ રોડ રસ્તામાં થાય છે, ભલે કોઈ કબૂલે ના કબૂલે. અત્યારે કઈ ચૂંટણી નથી કે એનાથી અમને મત મળી જવાના, પણ સનાતન સત્ય આ જ છે કે ખૂબ મોટો ભ્રષ્ટાચાર ગુજરાતના રોડ રસ્તામાં, એ પછી શહેર હોય, ગામડા હોય, કોઈ ગલી હોય કે કોઈ પણ જગ્યાએ એ થાય છે, થાય છે, થાય છે. અને એની અંદર તમે હમણાં એમ કીધું કે પેલા ભાઈએ વિડીયો ઉતારીને મોકલ્યો, બરાબર, એ ભાઈએ કીધું 2 દિવસ પહેલાય મેં જોયું હતું, પછી મેં સરપંચનું ધ્યાન દોર્યું.
પણ હું કહું છું કે જ્યારે આપણે કોઈ કોન્ટ્રાક્ટરને કામ આપે તો એના ઉપર આપણા પાસે અધિકારીઓની મસ્ત મોટી ફોજ છે, એ વિઝિટ લે, એની ગુણવત્તા ચકાસે અને પછી આગળ કામ કરે. તો હું માનું છું કે લગભગ આવું ન થાય, પણ પછી આપણે એવું કંઈ કરી શકતા નથી. છેલ્લે થઈ જાય તો તમે એમ કહો કે ફરિયાદ આવશે તો ધ્યાને લઈશું, ચોક્કસ એને ડિસમિસ કરીશું, પગલાં લઈશું, પણ એ શું કરવા લેવા જ પડે પગલાં. એ કેમ એને પહેલેથી જ આપણે ચકાસણી ના કરીએ? મારો મુદ્દો આ છે. ઓકે ફાઇન. તો હર્ષોડા સાહેબ, અત્યાર સુધી એક વાત એ હતી કે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટે જે કંઈ બનાવ્યું એ આપણે ક્યાંક જઈએ ને તો કોઈ કેવું કે આ સરકારી બિલ્ડિંગ છે, હજી એને 40 વર્ષ થયા પણ તો એને કંઈ થયું નથી. તો એક શાખ હતી, વિભાગની એક શાખ હતી. આજે સ્થિતિ એ છે કે એ વિભાગ કોન્ટ્રાક્ટરને કામ આપે અને પછી એ કામ કેવી રીતે થાય છે, એની ગુણવત્તા શું છે, સરકારે પૈસા કેટલા ખર્ચ્યા છે ને એના પ્રમાણમાં જે એને શરતો મૂકી છે એ પ્રમાણે કામ થાય છે કે નહીં, બનાવવાની વાત તો એક બાજુ, પણ જે બનાવવાના કોન્ટ્રાક્ટ અપાય છે ત્યાં પણ એ કર્મચારી અધિકારીની કોઈ નજર નથી ને એના કારણે એ જનતા એવું અનુભવે છે કે એના ખિસ્સાના કરોડો રૂપિયા એ અધિકારીના ભ્રષ્ટાચારમાં જાય છે અને પેલો જે કોન્ટ્રાક્ટર છે એની મિલીભગતમાં એને જે સુવિધા મળવી જોઈએ, જે ગુણવત્તાવાળી સુવિધા મળવી જોઈએ એ મળતી નથી. તો ધીમે 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 કરતા એ વિભાગની શાખ એ સંપૂર્ણ આ મામલે ખતમ થઈ રહી છે. હર્ષોડા સાહેબ, હાજી, એટલે આપ શું કહેવા માંગો છો? પ્રશ્ન આપનો પ્રશ્ન મેં વિગત સાંભળી. જી, હું એ કહું છું કે પહેલા. જી, મારો અવાજ તમને આવે છે? હા, અવાજ આવે છે. પહેલા ડિપાર્ટમેન્ટની શાખ હતી, હા, અને હવે એ ધોવાઈ ગઈ છે કે કોઈ ધ્યાન રાખનારું નથી. આ જનતાની અપેક્ષા છે કે એના પોતાના ખિસ્સાના પૈસામાંથી એ રોડ બની રહ્યો છે તો સરકારનો એ વિભાગ, એના કર્મચારીઓ, એના અધિકારીઓ જેની જવાબદારી આવે છે એ ધ્યાન રાખે અને સારું કામ કરાવે. હર્ષોડા સાહેબ, હા, હવે આ આપના મુદ્દા અને આપની જે પ્રજાની અપેક્ષાને જે આપે વાચા આપી કે આ ડિપાર્ટમેન્ટની એક શાખ હતી અને અત્યારે થોડી ઓછી થઈ ગઈ છે એવો આપનો મુદ્દો છે, તો એક વસ્તુ તો સ્વીકારવાની જ રહીએ કે સરકાર સતત આ બાબતે પ્રયત્નશીલ છે, માર્ગ મકાન વિભાગ પણ પ્રયત્નશીલ છે, પરંતુ એવા ઘણા બધા પરિબળોને કારણે એમાં સફળતાઓનો રેશિયો ઘણો બધો ઓછો છે અને વિકાસના કામો થયા છે. રોડ રસ્તાનું નેટવર્ક ગુજરાતની અંદર વધ્યું છે, એને તો સ્વીકારવું જ પડે, પણ આમાં આપનો જે મુદ્દો છે કે માર્ગ કોણ બતાવશે? આ છે ક્વોલિટી કે ગુણવત્તા સુધારવા માટેનો રસ્તો કોણ બતાવશે? તો આપણામાં એક કહેવત છે દેશી ભાષામાં, ગઈઢા ગાડા પાછા વાળે. કરડાઓ છે એ ગઈઢા ગાડા પાછા વાળે. અને એક સારા પગલા તરીકે સરકારને હું અભિનંદન આપું છું કે મુખ્યમંત્રીના સલાહકાર તરીકે અમારા આદરણીય અને બાહોશ અધિકારી રાઠોડ સાહેબની નિમણૂક સલાહકાર તરીકે કરી છે, એ ઘણો બધો સુધારો કરી શકે એમ છે. બીજું, આ સુધારા માટે આપણે અત્યારે ભ્રષ્ટાચારની ચર્ચામાં નથી પડતા, પણ આપણે હવે ભવિષ્યમાં સારા રસ્તાઓ બને તો એના માટે શું કરવું જોઈએ? તો મારું તો એક આ માધ્યમથી સરકારને પણ સજેશન છે કે તમે જે રીતે મુખ્યમંત્રીના સલાહકાર જે નીમા, એવી રીતે દરેક ઝોનલ ઓફિસ સિટીમાં છે, દાખલા તરીકે રાજકોટની અંદર 2 સર્કલ છે, તો આ સર્કલમાં એક સમિતિ રચો અને એ સમિતિની અંદર સલાહકાર સમિતિ કે જેની અંદર અધિક્ષક ઇજનેર, સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર છે એ ચેરમેન હોય, અને સિટીમાં જે એક્સપર્ટ તમને લાગતા હોય, અનુભવી જે લાગતા હોય, જે નિવૃત્ત હોય કે કન્સલ્ટન્ટ હોય, એને તમે હોનરરી મેમ્બરશીપ આપી અને તમે નિમંત્રણ આપો. આપણે યાદ અપાવું કે રાજકોટ 6-1 મહિના પહેલા રાજકોટના કમિશનર સાહેબે ક્વોલિટી માટેના જે પરિપત્રો બનાવવા માટે અમારે એક્સપર્ટોની એક સમિતિ બનાવી હતી, એમાં ચર્ચાઓ કર્યા પછી એણે આખા પરિપત્રો છે એ આખા બહાર પાડ્યા. તો આમાં એક વસ્તુ એ થશે કે અત્યારે ગેપ છે સાહેબ, એ થિયોરેટિકલ ડિઝાઇન અને પ્રેક્ટિકલ ઇમ્પ્લિટેશન, આ બે વચ્ચે વાઇડ ગેપ્સ છે, કારણ કે સ્ટાફ છે એટલો અનુભવી નથી અને સ્ટાફની સંખ્યા પણ ઓછી છે. એ પણ સરકારને વિનંતી છે કે સ્ટાફ
पूरो करे, कंसल्टन्सी बेज ओछो करे अने डिपार्टमेंटने मजबूत बनावे। એટલે જો ડિપાર્ટમેન્ટ મજબૂત હશે તો એના ટ્રેન્ડ એન્જિનિયરો છે એ એક એની એસેટ છે, એવી રીતે અનુભવી રિટાયર્ડ એન્જિનિયરો છે। અમે ગવર્નમેન્ટ ઓફ ગુજરાતના પેન્શનરો છીએ, લાઈફ ટાઈમ લગી સરકાર અમારી પાસેથી જે કાંઈ સર્વિસીસ માગે એ આપવી અમારી નૈતિક ફરજ છે। અને અમારા જે અનુભવો છે, હું મારા પોતાના નથી કહેતો, આવા સિટીની અંદર ઘણા અસંખ્ય અનુભવી હોય છે, તો આવી એક જો રચના કરવામાં આવે તો કઈ પણ પ્રોબ્લેમ હોય તો એ અનુભવના આધારે કહી શકાય। ધારો કે ગુણવત્તા એમાં ઘણી બધી સારી છે, હું તમને એક ઉદાહરણ આપું કે હું ગોંડલ જ્યારે હતો ત્યારે સુલતાનપુર ધોળસિયા રસ્તો એ વારંવાર તૂટી જતો। હવે એનો મેં અભ્યાસ કર્યો તો એમાં નીચે કાળી માટીનો બેજ ઘણો બધો ઊંડો હતો, એ ચોમાસામાં વોટર ટેબલ ઉપર આવે એટલે એ એકદમ પોચો થાય એટલે ઉપરના રોડની મેટલ એમાં બેસી જાય। મેં મારા અધિકારીઓની મંજૂરી લઈ અને એ રસ્તો કરવાનો હતો તો ચોમાસામાં મેં ન કર્યો, લેટ કર્યો, અને એમાં હાથફોડ મેટલના ટ્રેક્ટરો મારા નીચેના સ્ટાફને સૂચના આપી કે જ્યાં ગાબડા પડે ત્યાં તમે એ ઠલવી દો, ટ્રેક્ટરના ટ્રેક્ટર ઠલવો। હવે એ બેઝની અંદર એટલો બધો એમાં માલ નાખ્યો, માથે પછી એક લેયર કપચીનું વધાર્યું અને જે રોડ બનાવ્યો એ રોડ હું નિવૃત્ત થઈ ગયા પછી પણ ત્યાં અમારા સગા સંબંધીઓની મુલાકાત મેં લીધી છે તો એ 7-8 વર્ષ સુધી એ રોડને કઈ નથી થયો। એટલે આ બધી વસ્તુ અનુભવીઓ જાણે છે, એટલે સરકારને અનુભવનો લાભ પણ મળે, સરકારે અનુભવનો લાભ લેવો પડે। આપણે એ બાબતમાં નથી પડવું કે ભ્રષ્ટાચાર થાય છે ને એના કારણે રોડ બગડે છે, જે કાંઈ હોય પણ એને કંટ્રોલ કેવી રીતે કરી શકાય, એને કંટ્રોલ છે એ અનુભવી માણસોની સલાહ સૂચનો છે એ પ્રમાણે થાય। હા, સરકાર ખૂબ પ્રયત્નશીલ છે, એના સુધારા વધારા પણ ડિઝાઇનના થાય છે, કન્સલ્ટન્ટો ઘણા બધા સારા છે, પણ સરકારનો સ્ટાફ અત્યારે સુપરવાઇઝર સ્ટાફ ઓછો છે। સરકાર પોતાના ડિપાર્ટમેન્ટને મજબૂત કરે, અને બીજી એક એવી પદ્ધતિ છે જે આપને કહું આ કારણો સુધારવાના, તો એક તપાસની પદ્ધતિ, કે કોઈ પણ એક સામાન્ય માણસ વેરભાવથી જો કોઈ અરજી કરે તો સરકારે એના નિયમ મુજબ એની તપાસ કરવી પડે છે, અને એ તપાસ વર્ષો સુધી ચાલે છે। એના કારણે અધિકારીઓની અંદર એક માનસિક ફ્રસ્ટ્રેશન આવી ગયું છે કે કામો જે જાજા કરે તો ઇન્કવાયરીના ચાન્સ ને આમ તેમ બધા બરોબર છે। ઇન્કવાયરીની પદ્ધતિઓ બદલાવવા માટેની મારી સરકારને ભલામણ છે, એને મનોબળ પૂરું પાડવું અધિકારીઓને, સારા હા જે ખરાબ અધિકારીઓ છે અને જે આમાં કે પકડાય છે એને ખરેખર ચોક્કસ સજા કરવી જોઈએ, સસ્પેન્ડ પણ કરવા જોઈએ, પણ સારા અધિકારીઓ છે એને પ્રોત્સાહન આપવું પડે। અને મારી અપેક્ષા છે કે હવે એ કામ તરફ દિશામાં સરકાર આગળ વધી ગઈ છે, અમારા આદરણીય અને બાહોશ અધિકારી રાઠોડ સાહેબ જેવા મુખ્યમંત્રીના સલાહકાર છે એ ખૂબ જ સરાહનીય પગલું છે। ભવિષ્યમાં અપેક્ષા રાખીએ કે સરકાર હજી સુધારાઓ કરશે અને અનુભવીઓના લાભ લેશે અને પરિવર્તન કરશે તો આપણા રસ્તાઓ એમ કે સારામાં સારા કે જે ખર્ચ કરે છે એનો વળતર મળે એવા બની શકશે એવી હું આશા રાખું। ફાઇન, ચલો ડોક્ટર પટેલ, તો સવાલ એ છે કે અત્યાર સુધી ખૂબ સારા રસ્તાઓ હતા, હવે જે કોન્ટ્રાક્ટ અપાય છે, રાધર જે બનાવે છે કોન્ટ્રાક્ટર રસ્તો બનાવે છે, બે લોકો એ સૌથી પહેલા જે જનતા છે એની નજરે ચડે છે જ્યારે એ રસ્તે પસાર થાય, કાં આ વિરેન્દ્રભાઈ જેવા કોઈ વ્યક્તિ વિડીયો બનાવે, તો એક તો એ છે કે સરકારનો અધિકારી એટલે કે એન્જિનિયર પણ હોય રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગનો, અને એક કોન્ટ્રાક્ટર, બંનેની વાત છે। તો રહેતા 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 એવી કઈ સિસ્ટમ બની ગઈ કે જે રસ્તો બનાવે એ એને એવા નબળા મટીરિયલથી જ બનાવવો પડે કે એને તો જ પરવડે, એવું કહે છે કે બહુ બધા પૈસા એ સિસ્ટમમાં એને આપવા પડે છે, એના કારણે કોન્ટ્રાક્ટર એને જે કોન્ટ્રાક્ટ મળ્યો એ એક ગુણવત્તાવાળું જે એને નિયમ લખીને આપ્યા છે એ કરી નથી શકતો। તો વાસ્તવમાં જેટલા પણ આ જે કોન્ટ્રાક્ટર છે એન્જિનિયર છે એણે એ બોલવાનું બંધ કરી દીધું કે હા કંઈક વ્યવસ્થામાં ખામી છે અને એની સામે હું મારો અવાજ ઉઠાવું છું, અને એ સરેન્ડર થઈ જાય છે ને દર વખતે જે સરકારનું કામ હોય નબળું કરીને છૂટી જવાનું। હેમંતભાઈ, સૌથી પહેલી વાત કે કામ નબળું થાય છે એમાં ફક્ત ભ્રષ્ટાચારને કારણે જ કામ નબળું થાય છે એવું નથી, પહેલાં તો ટેકનિકલી વિચારવું પડે કે કેમ નેશનલ હાઈવે અથવા સ્ટેટ હાઈવેના રસ્તા આટલા નબળા નથી થતા। તમે જુઓ કે નેશનલ હાઈવે સ્ટેટ હાઈવેના રસ્તા ઉપર ખૂબ જ હેવી ટ્રાફિક જાય છે અને છતાંય તમને આટલા ફ્રિકવન્ટલી તૂટી જાય એવા રસ્તા જોવા નહીં મળે,
કહેવાનો અર્થ કે સૌથી પહેલા તમે કયા સ્પેસિફિકેશનથી કયા ટેકનોલોજીથી કયા પ્રકારના મટીરિયલ વાપરીને રસ્તા બનાવવાના છે એનું કેટલું ડિટેલમાં તમે ટેન્ડરિંગ કર્યું છે એ સૌથી અગત્યની વાત છે. બીજી અગત્યની વાત છે કે જેન્યુઇનલી એ પ્રમાણે કામ સાઇટ ઉપર થાય છે એ ચેક કરવા માટે તમારી પાસે એટલો ટેકનિકલ સ્ટાફ છે? દિવસે દિવસે કોન્ટ્રાક્ટ બેઝથી આપણે એન્જિનિયરોને હાયર કરવા માંડ્યા છીએ કે જેને કારણે કંઈ થાય તો એ કોન્ટ્રાક્ટર વાળાનો કોન્ટ્રાક્ટ છૂટી જાય, એની કોઈ જવાબદારી ના બને. એટલે અગત્યનું એ છે કે પૂરતો સ્ટાફ હોવો જોઈએ અને એનો જેટલો એરિયા છે એરિયામાં જે પ્રમાણે કામ થતું હોય એને રેગ્યુલર વિઝિટ કરતો હોવો જોઈએ અને એની એક આખી સિસ્ટમ ગોઠવાયેલી હોવી જોઈએ કે જે દિવસે દિવસે ડિટોરેટ થતી ગઈ છે અને એ સ્વીકારવું પડે કે પહેલા જેટલા પ્રમાણમાં કામ હતા એના કરતા અત્યારે આપણે વિકાસ કરવામાં કામો ખૂબ વધારી દીધા અને સામે સ્ટાફ ઘટાડી દીધો. તો આ બે વસ્તુ એકબીજાની કોન્ટ્રાડિક્ટરી છે. એટલે સૌથી પહેલા તો સ્ટાફ સારો કોમ્પિટન્ટ હોય એ વધારવો જોઈએ, ટેન્ડરોનો પ્રોપર પૂરતો અભ્યાસ કરીને ઇન્ડિયન રોડ કોંગ્રેસના સ્પેસિફિકેશન પ્રમાણેનું મટીરિયલ અને એ સ્પેસિફિકેશન પ્રમાણેના રોડ બનવા જોઈએ તો આ તૂટવાવાળો પ્રશ્ન ઓછો થાય. બીજું કે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર કરીને આજ તો ભ્રષ્ટાચારના નામે તો આ છટકી જવાની વાત છે સાહેબ કે ભ્રષ્ટાચાર થયો એટલે તૂટી ગયું. અરે પણ ભ્રષ્ટાચાર પહેલા સાહેબ મારે એમ કહેવું છે કે પહેલા આ ભ્રષ્ટાચાર હતો જ, આજે છે અને કદાચ ભવિષ્યમાં રહેશે. સવાલ છે આપણી માનસિકતાનો, સવાલ છે કે આને કેવી રીતે આપણે આપણા દેશનું મટીરિયલ છે એ દેશ દહજ દિવસે દિવસે ઓછી થતી જાય છે, સવાલ ત્યાં શરૂ થયો છે. આપણે અત્યારે જે રીતે બીજા આડા અવળા પ્રશ્નોમાં અટવાઈએ છીએ ત્યારે દેશ માટે શું કરવું એ નથી કરતા, એટલે મોરલ ઓવરઓલ નીચું ગયું છે અને ઓવરઓલ મોરલ નીચું ગયું છે એના કારણે આ બધી પરિસ્થિતિઓ એક પછી એક જુદી જુદી ઉદભવે છે. એટલે મારી ખાસ આ માધ્યમ દ્વારા એ કહેવાનું છે કે તમે કોન્ટ્રાક્ટ સ્પેસિફિકેશન અને પ્રોપર સુપરવિઝન આને જો તમે મજબૂત કરશો તો ભ્રષ્ટાચાર જેવું કોઈ વસ્તુ એ છે જ નહીં કે જેને કારણે આ રોડ આટલા ખરાબ થાય. મને એક સવાલ એ થાય છે, તમે એવું કીધું કે સરકાર કોન્ટ્રાક્ટ પર એન્જિનિયરની ભરતી કરે, આવી કંઈ ધોખાધડી થાય ને છૂટી જાય. તમે તો આ વ્યવસાયમાં ખૂબ લાંબા સમયથી છો, એ ઇન્સ્ટિટ્યૂટને રિપ્રેઝેન્ટ કરો છો. મારે એક સવાલ એ પૂછવો છે, જો તમે જવાબ આપી શકો તો, કે કોઈ એન્જિનિયરને કોઈ કોન્ટ્રાક્ટ પર હાયર કરે કે કોઈ એન્જિનિયરને એ સરકાર સરકારી નોકરી આપે, આ બંને વાતોમાં એ એન્જિનિયરની પોતાની સ્કિલમાં કોઈ ફેર પડે? આજ હું અહીંયા સરકારી નોકરી કરતો હતો અને કા એ હું કોન્ટ્રાક્ટ દ્વારા નોકરી કરતો હતો, મારી સ્કિલમાં કોઈ ફેર પડે? એન્જિનિયરની મારી પોતાની ચકાસવાની સ્પેસિફિકેશનની એ કોઈ મારા અભ્યાસમાં એ ફેર પડવો જોઈએ રાધર, પડે ખરો? જો થિયોરેટિકલ એમ કહો ને તમે તો ના પડે, પણ સોશિયલી તમે વિચારો તો 100% પડે, સાયકોલોજીકલી વિચારો તો 100% પડે. તમે માધ્યમમાં છો, તમે ઘણી વખત એવા ન્યૂઝ ચલાવો કે જે ન્યૂઝને કારણે સરકારી અધિકારી હોય તો એ ટેન્શનમાં આવીને બી સુધરે, પણ કેટલી વાર એવું બનતું હોય છે કે જે એવા ન્યૂઝ ચાલતા હોય જે કોન્ટ્રાક્ટ પર હોય છે એને બહુ તો કોન્ટ્રાક્ટમાંથી છૂટો કરી દે એટલે માણસ છૂટી જાય છે. પણ ડર ડર જે છે સરકારી નોકરી સાચવી રાખવાનો જે ડર છે એ ડર કોન્ટ્રાક્ટ વાળાને હોતો નથી, અને ડર જયારે ના હોય ત્યારે માણસ 100% ગમે તેટલું કહો, મેં જે તમને કહ્યું એમ કે મોરલ નો બી સવાલ છે કે એ પોતાના મોરલ ધીરે ધીરે એના ઘટતા જાય. અને ડર વાળી વાત છે તો સરકારમાં જેટલા લોકો નોકરી કરશે એને તો લોકો હન્ટર લઈને જ પછી તો ચલાવશે, કારણ કે એ નોકરીનો ડર છે. તો જેટલા બધા કામો થશે એમાં એના બધામાં મોરલનો જ સવાલ આવશે, કોઈ કોઈ એટલે એની પોતાની ફરજ કે જવાબદારી નિભાવીને કંઈ કરશે જ નહીં. સાહેબ હું એ જ કહું છું ને, ફરજ કે નિભાય, ફરજ અને જવાબદારી નિભાવીને કામ કરે જ છે. તો સામે મેં તમને એ પણ કહ્યું કે એ જેટલા લોકોને જે કામ કરી શકે એના કરતા માણસો થોડા ઓછા પડે છે, ટેકનિકલ માણસોનો સ્ટાફ ઓછો પડે છે, તો તમારે એટલો સફિશિયન્ટ સ્ટાફ હોવો જોઈએ કે જે દરેકે દરેક જગ્યા ઉપર એનું પ્રોપર સુપરવિઝન કરી શકે. એટલે બે વસ્તુ છે કે મોરલ એ સામાજિક મુદ્દો છે, જેને ભ્રષ્ટાચારના નામે આખી આપણે આ ડિબેટ ચાલુ કરી કે ભ્રષ્ટાચારને કારણે આ થાય છે. મારું એમ કેવું છે કે ફક્ત ભ્રષ્ટાચાર આનું કારણ નથી. સમજી ગયો, ફાઇન. તો મૂળ જે આ જે સ્પેસિફિકેશન બનાવતા હશે એ કોઈ ના કોઈ રીતે તો એન્જિનિયરિંગ ભણેલા અને સમજેલા જ હશે ને, જે
તમે કહો છો કે એના જે બધા પેરામીટર્સને બનાવે, જે બનાવતા હશે, જે કોન્ટ્રાક્ટર્સ હશે એની પાસે કોઈ હશે તો ખરા ને, ભણેલા ગણેલા લોકો કે આ ભાઈ આ નિયમોમાં અમે સહી સિક્કા કર્યા છે, અમે સ્વીકાર્યું છે અને આ મારે એને ડિલિવર કરવાનું છે, તો કે ભણેલા ગણેલા લોકો હશે તો ખરા ને વ્યવસ્થામાં. ચલો ફાઇન, બે લોકોની આંગળી ઊંચી થઈ છે અને કંઈક પૂછવું લાગે. યસ વિરેન્દ્રભાઈ બોલો. સાહેબે જે પ્રમાણે કહ્યું કે આપણા જે સ્ટેટ રોડ બહુ સારા છે, હું તમને એક બે રોડ નું ઉદાહરણ આપું છું. એક અમારો રોડ છે હાલોલ થી જે શામળાજી જાય છે, જે એલએનટી કંપની ટોલ લઈને મેન્ટેન કરે છે સાહેબ. એ ટોલ રોડ ની અત્યારે હાલત જુઓ સાહેબ, અવારનવાર એ રાત્રે ઓવર સ્પીડ થી ચાલતા વાહનો ખાડાના લીધે સાહેબ દરરોજ એક્સિડન્ટ થાય છે દરરોજ. એની બી મેં બે કે ત્રણ વાર ટોલ નાકાના જે મેનેજર હતા એમને મેં વાત થી લગભગ બે ત્રણ વર્ષ પહેલા રજૂઆત કરી, પણ ચોમાસું છે બસ પેલા શું કહેવાય પાવર બ્લોક નાખી આવે સાહેબ. એ રોડ પર તમે પાવર બ્લોક નાખો ને મોટી ગાડીઓ જાય એક જ દિવસમાં તૂટી જાય. હું સાહેબ એ રોડ પરથી નીકળું છું, અવારનવાર એક્સિડન્ટ જોઉં છું એ મોટા ખાડાના લીધે. હવે આ તો મેં જે સવારમાં વિડીયો મોકલ્યો હતો અહીંયા ગામડાના રોડ નો હતો, આ તો સ્ટેટ હાઈવે છે અને જે એલએનટી જેવી મોટી કંપની ટોલ ઉઘરાવે છે દિવસનો કરોડો રૂપિયા, એ પણ એ રોડ મેન્ટેન નથી કરી શકતી. બીજો એક રોડ છે જે અમદાવાદ થી ગોધરા ને જોડે છે, કપલવન થઈને નીકળે છે, એમાં બે મોટા ટોલ આવે છે સાહેબ. એ રોડ પર બી તમે જો રાત્રે ગાડી લઈને નીકળો ને તો તમારે ક્યાંક ને ક્યાંક તમારી ગાડી મોટા એવા ખાડામાં પડીને ડેમેજ થાય. તો સાહેબ આટલા મોટા મોટા ટોલ ઉઘરાવે છે કંપનીઓ, એ બી રોડ મેન્ટેન નથી કરી શકતી જે સ્ટેટ રોડ છે. અને ત્રીજું એક મારું એક એ છે હાલોલ. અત્યારે તમે હાલોલ ને જુઓ તો ગુજરાતના ટોપ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં અત્યારે આવે છે અમારું હાલોલ, મોટી મોટી એમએનસી કંપની આવી ગઈ છે સાહેબ. તમે હાલોલ ના ડ્રેનેજ નું આઈ થિંક ત્રણ વર્ષ પહેલા કામ ચાલુ થયું હતું. મેન રસ્તા થી લઈને નાની નાની સોસાયટી સુધી સારા સારા રસ્તા તોડી નાખવામાં આવ્યા હતા. અત્યારે ત્રણ થી ચાર વર્ષ થઈ ગયા, રસ્તા હજુ બન્યા નથી. કઈક હવે કઈક કામ ચાલુ થયું છે. હાલોલ નગરપાલિકા. ચલો ઓકે, આપણે બે દર્શક મિત્રોના મતને પણ લઈએ. જુનાગઢ થી જાવેદભાઈ છે. યસ જાવેદભાઈ બોલો. હેલો ભાઈ અમરભાઈ. બોલો બોલો. હા નમસ્કાર. જી નમસ્કાર બોલો. એ આપ બધાને ટીવી ચેનલ વાળાઓને બધાને ધન્યવાદ, ને ગરીબ માણસોની ફરિયાદ સાંભળો છો જી, ને આપને ભગવાન એવી ચેનલ ની અંદર કામયાબી કરે. જુનાગઢ સિટી ના રસ્તા માટે તો હું કઈ એટલે તમને એવી કોઈ હેયા ધારણ નથી આપતો. પછી જયેશભાઈ ને મારે ફરિયાદ કરવી છે ને અમારે. બોલો બોલો. હા કે જયેશભાઈ ને એમ કહું કે અમારા આનંદીબેન ના વખત ના વંથલી ના સુપ્રિન્ટેન્ડન્ટ પાસે એને ટીએડીએ લઈ લીધા છે, મને ટીએડીએ દેતા નથી. મારો ભાઈ કેન્સલ માં ગુજરી ગયો, તમે રજા મૂકી દીધી એના અંદર. ખાલી જયેશભાઈ ને કહ્યું કે અમે રાજકારણ ની અંદર છે ને, તમે મોદી સાહેબ ને સુધી તમારી ફરિયાદ પગાઈ નાના માણસ ને ટીએ બિલ મળી જાય. મારા નિવેદન જિલ્લા પંચાયત માં લેવાઈ ગયા આરડીડી બહુમાની અંદર. હું કહું છું જયેશભાઈ ને તમારી વાત ને નોંધી લેશે અને જ્યાં રજૂઆત કરવાની છે ત્યાં કરશે. ફાઇન ચલો, ઝાલાભાઈ છે ચૂડા થી. યસ બોલો બાપુ. સાહેબ સુરેન્દ્રનગર ના ચૂડા. હા બોલો બોલો બોલો. ચાયલા ની બાજુમાં. હા બોલો બોલો. ની બાજુમાં. હા બોલો. હવે હું હાઈસ્કૂલ માં ક્લાર્ક માં નોકરી કરું છું 38 વર્ષ થી. ઓકે. અને મારું ગામ કોરડા છે, હું ચૂડા રહું છું. ઓકે. હવે આ વર્ષો ની સમસ્યા છે રોડ રસ્તા ની. થોડાક ટાઈમ પહેલા અમારી લોક તાલુકા જિલ્લા પંચાયત અને આની પહેલા આવીને કોંગ્રેસ ને, એટલે બધા જૂના જે રોડો હતા એ બધા સ્ટેટ માં કન્વર્ટ કર્યા. એટલે અમે તો ઓફિસ માં પૂછવા જઈએ તો કે આ રોડ અમે આમ સ્વીકાર્યો છે ને આમ સ્વીકાર્યો નથી, આમ જિલ્લા પંચાયત પાસે છે ને આમ અમારી પાસે હજી આવ્યો નથી, આવી બધી વાતો કરતા. ત્યાર પછી રજૂઆત કરી. એટલે ખરેખર સાહેબ અનુભવી એન્જિનિયર હમણાં જે આપને વાત કરી ને એમાં વાતનું તથ્ય એવું છે કે ખરેખર સ્ટાફ નથી અને જે ખરેખર છે ને
ખરેખર રોડ રસ્તાના એન્જિનિયરો જે નોકરી કરતા હોય એને ખરેખર રોડ રસ્તા ઉપર જવું પડે. આમાં બીજા જાગૃત નાગરિકોની ફરજ કે આવે છે, એ તો રજૂઆત કરતા જ હોય છે, પણ ખરેખર એ લોકો જવું પડે કયો રોડ કેટલો ખરાબ છે, ત્યાં મેન્ટેનન્સ ની શું જરૂર છે. અત્યારે ગવર્નમેન્ટ પાસે ગ્રાન્ટ ની કોઈ વસ્તુ ની ખામી નથી તો કામ કેમ થતા નથી. અમારે સુદામડા થી કોરડા રોડ એટલો બધો ભયંકર હાલતમાં છે, સ્ટેટ હાઈવે નો છે બરોબર, તો પણ હજી એના ઉપર કોઈ એન્જિનિયરો કોઈ રિપેરિંગ કરવા નથી આવતા, એવા ઘણા બધા અસંખ્ય રોડો છે. તો ખરેખર આ મુદ્દો છે ને, તમારી જે વાત છે એ સરકાર સુધી પહોંચે છે. યુવરાજભાઈ ભાવનગર થી છે, જી યુવરાજભાઈ બોલો. સર અત્યારે અમારે આ ભાવનગર જિલ્લાની અંદર ખેડૂત છે અને ડુંગળી ખૂબ છે. જે મધ્યમાં ફેરફાર પડ્યો છે એમાં ઈસુદાન ગઢવી અત્યારે બહુ યાદ આવી રહ્યા છે. તો અત્યારે સાહેબ ડુંગળીનો મુદ્દો કઈક ઉપાડો અને ભાવનગર જિલ્લા આખો ડુંગળીનો ભાવ ફેરના કઈક પૈસા કીધા હતા ને રાઘવજી ભાઈ ચૂંટણી પહેલા. હા એ ચૂંટણી પહેલા કીધા, અત્યારે મહત્તમ લાભ મળવાનો હતો, એનું શું થયું? કયો ભાવ ફેરના કઈક પૈસા ડુંગળીના પાક માટે નક્કી કર્યા હતા ને, જે ભાવ બહુ નીચે જતા રહ્યા ત્યારે 3 કે 4 મહિના પહેલા. અમુક લોકોને મળ્યા છે, બાકી કોઈને મળ્યા નથી. અત્યારે ખેડૂતને સંભાળવાનું હાવ બંધ કરી દીધું છે આ સરકારે. ફાઇન, ચલો તો એક દિવસ આ તમારા મુદ્દાને પણ લઈશું, પણ એક બ્રેક લઈએ. બ્રેકમાં જતા પહેલા મારી પાસે એક આરટીઆઈના આંકડા હતા કે છેલ્લા સરકાર એટલે રાજ્ય સરકાર પાસેથી એ જવાબ માગવામાં આવ્યો કે છેલ્લા 4 વર્ષમાં એટલે કે જાન્યુઆરી 2019 થી ઓગસ્ટ 2022 સુધીના 44 મહિનામાં એ સરકારને કેટલો ટેક્સ એ જનતાએ આપ્યો, જે આ સ્ટેટ હાઈવેના કેસમાં જે લોકો ફરિયાદ કરે છે. હું એટલે ન બોલ્યો કે હું જે રસ્તા પરથી જાઉં છું એમાં મને ક્યારેય એ મોટા હાઈવેમાં ખાડા નથી દેખાતા, તો મને એવું થયું કે એ વિગત મારે અહીંયા ન કહેવી જોઈએ. પણ એક 2 દર્શકની વાત આવી એટલે હું એ વાતને અહીંયા મૂકું છું. જાન્યુઆરી 2019 થી ઓગસ્ટ 2022 આ 44 મહિનામાં રાજ્ય સરકારને કુલ જે ટોલ ટેક્સ રૂપે પૈસા મળ્યા એ છે 9,273 કરોડ, એટલે ઓલમોસ્ટ 9,300 કરોડ રૂપિયા 44 મહિનામાં રાજ્ય સરકારને આપ્યા છે, જેમાં એ રોડ બનાવ્યો અને જનતા એના પૈસા ચૂકવી રહી છે. આ 44 મહિનામાં લગભગ 9,300 કરોડનો ટેક્સ એ જનતાને મળ્યો છે. તો આવા સમયે જ્યારે એ 30 રૂપિયાની પરચી ફડાવે છે અને એ રોડ ઉપરથી પસાર થાય છે, 10, 12 કે 15 કિલોમીટરનો સ્ટેજ છે, તો એ અપેક્ષા તો રાખે જ છે કે હું એકવાર પૈસા ભરું છું તો એ રોડ મને ટકાટક મળવો જોઈએ. હું કાંઈ મુંબઈ જઉં તો જ સારો રોડ હોય એવું નહીં, કે સુરત સુધી જવું કે વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર જવું તો જ સારો રોડ હોય એવું નહીં, પણ જે ટોલ ટેક્સ હું ભરું છું, જ્યાં પૈસા હું આપું છું, એ રોડ તો સારો મળવો જ જોઈએ. લોકો એટલે ઘણી બધી વાર નીતિન ગડકરીને એકવાર આ ટોલ ટેક્સ વિશે લોકસભામાં પૂછવામાં આવ્યું હતું. એક નેતાએ સવાલ પૂછ્યો કે ભાઈ તમે બહુ ટેક્સ ઉઘરાવો છો, એણે બહુ સરસ જવાબ આપ્યો હતો અને કન્વિન્સિંગ હતો, મારા તમારા જેવા તમામ લોકો માની લે, કે ભાઈ જે લોકો ગાડીઓ લઈને નીકળે છે, જેને ખૂબ સ્પીડમાં જવું છે અને એની ગાડી પણ બચાવવી છે, એને એવરેજ પણ જોઈએ છે, તો એને સારો રસ્તો જોઈએ તો એને ટેક્સ ભરવો પડશે, એ ટોલ ટેક્સ એને આપવો પડશે. એટલે કે હું ગામડામાં જે રસ્તા બનાવું, તાલુકા જિલ્લાના ગામડામાં જે હું રસ્તા બનાવું એના હું પૈસા લેતો નથી, તો સરકાર પણ એક જગ્યાએથી લઈને બીજી જગ્યાએ આપવાની છે. તો ગામડામાં પણ રોડ બને છે એ સરકાર પોતે માનતી હોય કે મોટી ગાડીઓવાળા ટેક્સ ભરે છે અને ગામડાને રોડ મળે છે, તો છેવટે એ પણ ભારતની ગુજરાતની જનતા છે જે ટેક્સ આપે છે ને એના પૈસાથી એ રોડ બને છે. કોઈક પે કરે છે, કોઈક પે નથી કરતું, પણ છે તો બધું એક જ. તો સવાલ એ છે કે જ્યાં લોકો પે કરે છે એ તો સૌથી વધારે અપેક્ષા રાખે છે, જે પે નથી કરતા એ મારી તમારી જેમ વિડીયો બનાવશે અને આપણે એના પ્રશ્નોને અહીંયા રજૂ કરીશું. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા આવીએ. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. 2 દર્શક મિત્રો આપણી સાથે છે, રાજદીપભાઈ નર્મદાથી છે. જી રાજદીપભાઈ બોલો. હા હેમંતભાઈ, હું એવું કહેવા માંગુ છું કે હું અંકલેશ્વર થી રાજપીપળા અપડાઉન કરું છું છેલ્લા 17 વર્ષથી. બરાબર. તો 17 વર્ષથી અમને સારો રોડ જ નથી મળ્યો. ઓકે. 3 વાર
2008 થી લઈને અત્યાર સુધીમાં 3 ટેન્ડર ભરાઈ ગયા છે અને 3 ટેન્ડર નું કામ થયા પૂરું થયા, હજુ રોડ આખો સારો હજુ સુધી અમને મળ્યો નથી. અચ્છા, એટલે રોડ છે તો ખરો ને? રોડ છે ખરો, પણ એટલો ખરાબ હાલતમાં હોય છે અને ચોમાસા પછી તો એવી હાલત હોય છે કે ટ્રક પણ નીચે અડી જાય, અથડાય, એટલો મોટા ખાડા હોય. તો ત્યાં બધા હેવી વ્હીકલ્સ બહુ ચાલે છે? હેવી વ્હીકલ્સ તો ચાલે જ છે. અચ્છા, એટલે તૂટી જાય? તૂટી જાય છે, પણ 15 દિવસ થી વધારે સારો રોડ મળતો નથી અમને, એવું છે. બને ને ત્યારે 15 દિવસ સારો હોય પછી કોઈને જોતું પણ નથી કોઈ, એવું છે. તમારી વાત સાચી છે, ક્યાંક અમારા કેમેરા પણ નથી પહોંચતા. એ તમારી વર્ષો જૂની મુશ્કેલીઓ હોય તો ક્યાંક અમે પણ ટૂંકા પડીએ છીએ, પણ તમે પણ એકાદ વિડીયો બનાવીને મૂકજો, કોઈકના ધ્યાનમાં તો આવશે. જેમ આજ વિરેન્દ્રભાઈ મૂકો તો આપણને એવું થયું, ચલો 3-4 ઘટના બની તો આપણે સવાલ પૂછવા જોઈએ. અશ્વિનભાઈ સુરતથી છે. જી અશ્વિનભાઈ બોલો. નમસ્કાર અમનભાઈ. જી નમસ્કાર, બોલો બોલો. સુરતથી સાહેબ અશ્વિનભાઈ નાવડિયા બોલો છો. જી બોલો. અને આ પેનલમાં જે મહાનુભાવ બેઠા છે એમને એક પ્રશ્ન પૂછવાનો છે કે આ જે રોડ રસ્તા બાબતનો જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એમાં પ્રોપર ટીપી 49 એસએમસી નોર્થ ઝોન કતારગામ વિસ્તારમાં ટીપી 49 આવે છે, એમાં છેલ્લા 20 વર્ષથી 3 વાર ડામર રોડ બનાવવામાં આવેલો છે મોહનદીપ સોસાયટીમાં પ્રોપર, અને એમાં 25x40 માં રોડ ની ઉપર બે મકાન બનાવવામાં આવેલા છે, રોડ ઉપર, મતલબ ટીપી રોડ ઉપર. તો એ 25x40 માં જે રોડ બનાવવાનો આવે જે તે સમયે, એ અધિકારીઓ પૈસા એ સમયે કોર્પોરેશન માંથી લઈ લીધા છે જે કઈ કોન્ટ્રાક્ટરો હોય, અને અત્યારે હાલમાં એ ટીપી ઉપરનું દબાણ દૂર કરવાનું સીએમઓ ને પણ રજૂઆત થયેલી છે, કમિશનર ને રજૂઆત થયેલ છે, ડેપ્યુટી કમિશનર ને રજૂઆત થઈ છે, ઝોનલ ચીફ ને રજૂઆત થઈ છે, એડિશનલ સિટી એન્જિનિયર ને રજૂઆત થઈ છે. તેમ છતાં 20 વર્ષથી ટીપી નું ડિમોલેશન થતું નથી અને એની ઉપર જે રોડ બનાવવામાં આવે છે એમાં ભ્રષ્ટાચાર કરી અને નાણાંની ઉચાપત કરવામાં આવે છે. ઓકે, તો મને લાગે છે કે આજ તમે અહીંયા સુધી પહોંચી ગયા તો કંઈક એનો નિવેડો આવશે. મુકેશભાઈ તમે કંઈક કહેતા હતા, પછી એક કોલર છે ને પછી આપણે આ વાતને અહીંયા પૂરી કરીએ. હા જલ્દીથી કહેશો કે આપણે બધા વાત કરીએ છીએ કે ભ્રષ્ટાચારની વાત કરી અને આપણે એમ કે આ મુદ્દાને એના કરતા આપણે કંઈક બીજો રસ્તો કોણ બતાવશે, તમે એવી વાત કરી. પણ હેમંતભાઈ કોઈ વસ્તુ 100 રૂપિયામાં કરવાની હોય કોન્ટ્રાક્ટરને અને એ માણસને 60 રૂપિયામાં કરવાની આવે, આપતા આપતા તો એને ભ્રષ્ટાચાર ન કહેવાય તો બીજું શું કહેવાય? તો આપણે એમ એક બાજુ કહીએ કે ભ્રષ્ટાચારની વાત કરવી એ ખોટી, પણ ભ્રષ્ટાચાર તમે 1, 2, 3, 4 આજે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગુજરાતમાં, એટલે એમાં કઈ સરકારો બદલાઈ ગઈ કોઈ હેરાન કરે જેવી તો વાત છે જ નહીં. એના એક દાખલા એના એક ભૂવા, અને તમે આજે નવા બ્રિજ બનાવે છે, હું તમને એની એક દાખલો આપું. તમે નવા જે બ્રિજો બનાવે, બ્રિજ ખૂબ સારા, પણ તમે એ બ્રિજ ઉપરથી પસાર થઈને ઉતરો ને ત્યાં સુધી તમને ધર એ જે સાંધા હોય છે ને એ સાંધા તમને એના પ્રોપર નથી. હું કહું છું પહેલા જે બ્રિજ બનતા હતા ને એની અંદર એવા સાંધા નહોતા. એટલે મારું કહેવાનું અલ્ટિમેટલી એવું છે કે જે ટેકનિશિયનો છે ને, કાં તો એ ટેકનિશિયનો બરાબર નથી, કાં તો કામ આપવા વાળા બરાબર નથી, કાં તો પછી આપણે વિઝિટ થતી નથી. ચાલો એક દર્શક લઈ લઈએ, પછી જયેશભાઈ નો મત પણ લઈએ. લાલપુરથી પોલાભાઈ ફળદુ છે. જી પોલાભાઈ બોલો. નમસ્કાર સાહેબ. જી નમસ્કાર, બોલો બોલો. મારે જયેશભાઈ ને એટલું જ કહેવાનું છે જી કે નવા કામ જે હાલતા હોય ત્યાં સાઇટ બોર્ડ માં કે એજન્સી નું નામ, ક્વોલિટી કંટ્રોલ અધિકારીના સરનામા, નંબર, એટલે આપોઆપ આમ જનતા માટે છે ને માણસો આપને રજૂઆત કરશે કે ભાઈ અહીંયા નબળું થાય છે. તો કામ નબળું થતું હોય પણ મારે કેવા કેને જવું? એટલે સરકારી નિયમ છે પણ એની અમલવારી નથી. સાઇટ ઉપર કોઈ પણ કરતા બોર્ડ રાખતા નથી, જેથી કરીને કોઈને કેવું હોય તો કીએ કે ને. એટલે ફરજિયાતી બોર્ડ એક અમલવારી કરાવે ને તો થાય. ને બીજું મારે એક કહેવાનું છે જયેશભાઈ કે કાલાવડ થી ખંભાળિયા વાયા લાલપુર 38 વર્ષથી આ રોડ નું કામ ચાલુ છે. 38 વર્ષથી હું હાઈકોર્ટમાં
જાહેરાતની અરજી વ્યક્તિગત કરી છે, પણ એમાં 500 કરોડ રૂપિયા ગયા, હજી રોડ પૂરો નથી થયો. એટલે હું 4 દિવસ પહેલા કલેક્ટર પાસે રૂબરૂ ગયો હતો, પણ એમાં ખાસ તમે રસ લેની કરાવો તો અમને 30 કિલોમીટર અંતર ઘટે રાજકોટ જવા માટે. લાલાઈ મોટી વાત છે, દેશભાઈ સેવાનું કામ છે. બંને વાત એને સારી કરી. એક સજેશન જોરદાર કર્યું કે સરકારનો નિયમ છે, પ્રી ડિસ્ક્લોઝરના નામે તો ઘણા બધા કાયદાઓ પણ બની રહ્યા છે, તો એક મૂકી દે ભાઈ આની જવાબદારી છે કે તકલીફ થાય ને આને ફોન કરજો. જયેશભાઈ બિલકુલ સાચી વાત છે ને, જે સૂચનો આવે એનો આપણે અમલીકરણ પણ થાય અને એના પર આગળ વધીએ. પણ ત્યાં સુધી એટલું ચોક્કસ કહું કે જનતાના પ્રતિનિધિઓ જે આપણી આસપાસ છે એનું ચોક્કસ ધ્યાન દોરી, પેલી વાત એ. બીજી વાત કે રોડ રસ્તા તૂટવાની આપણે આ ડિબેટની અંદર સુપેરે ચર્ચા કરી. એક વાત ચોક્કસ છે કે જ્યાં પણ રોડ તૂટે છે, ગેરંટી પીરિયડમાં આવે છે, એ બધા જ પૈસા આપણે રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલીએ છીએ. એટલે એનું મેન્ટેનન્સ એના સિરે જ છે અને એના દ્વારા જ કરવામાં આવે છે. એટલે એ ખર્ચો પ્રજાના સિરે ફરીથી ન પડે એ એક તો વાત ચોક્કસપણે ચાલે છે. નંબર એક આપણે નિભાવીશું. જ્યાં જેમ ધ્યાન દોરવામાં આવ્યું, મેં શરૂઆતમાં જ કીધું કે જે રીતે ધ્યાન દોરવામાં આવ્યું એમાં આપણે આગળ વધીશું. પરંતુ કોંગ્રેસ રોડ ને રસ્તાની વાત કરે અને શું કરવું જોઈએ, બ્રિજની વાત કરે તો એ જનતા બરાબર જાણે છે. ભલે આટલા વર્ષ થયા પણ કોંગ્રેસ રોડ કે રસ્તા, કારણ કે ખાડા જતા, ખાડાની ચર્ચાની અંદર ખાડામાં ખાડા, એટલે તમે શું કરવું જોઈએ એક વાર મુકેશભાઈ એ ચર્ચા તમે ન કરો તો વધુ સારું. કારણ કે એ રોડની જરૂરી નથી, એ રોડની કારણ કે શરૂઆતમાં જ હેમંતભાઈએ જે ચર્ચા શરૂઆતમાં કરી કે સડક પાણીની જે આપણે ચર્ચા કરી ને, પાયાની સુવિધા પણ એ ગુજરાત જે આજની તારીખમાં અને બાકીના અનેક કામો, તમારે તો બીજા હેમંત એવા પણ કામો હોઈ શકે કે એટલા બધા તમારો ચાલે છે અત્યારે એક સાથે, તો એ કામોના ભાગરૂપે પણ ક્યાંક તમારે તો જે તમારું દિલ છે ને મહાસાગર જેવું રાખવું પડશે. એટલે કે દરેક ચૂંટણી આવે લોકો તમને જીતાડે જ છે. હવે કોંગ્રેસ વાળા નથી જીતાડતા એ સાચી વાત છે, પણ કોઈક સારી વાત કરે ને કે સજેશન કરે તો માની લે. બીજું એ છે કે એના મનમાં જે વાત આવે એ કરે, એ હું તો એવું માનું છું કે જનતાના પ્રતિનિધિ છે. પણ તમને એવું લાગે કે આ કરવા જેવું નથી, કઈ વાંધો નહીં, પણ અહીંયા તો એને કોક આપી સારી વાત છે, જોઈ લઈશું કે અમે ઇન્સ્પેક્શન કરશું. તમે કહેશો તો તમારે તો જે સૂચનો આવે એ તો ભલે કોંગ્રેસ હોય, પણ તમારે તો આમ નાગરિક જ કરવાનો. તમે શું કહેતો, તમને સરકાર આપી આ ધ્યાન દોરે છે કે પેલો ભૂતકાળનો યાદ આવે મારે કરવું છે. હા, એ વર્ષ પહેલા તમે મુકેશભાઈને તમે પર્સનલમાં કહી દેવાય, પણ જ્યારે જાહેર માધ્યમમાં તમે ચર્ચા કરતા હોય આંગળી તો તમારી સામે જ કરશે, પૂછશે તો બાકી વાત રહી. સવાલ તો કરશે, થાય છે અને બધું યોગ્ય રીતે થાય, પણ છતાં જે સૂચનો છે આપણે ચોક્કસપણે હેમંતભાઈ દેખલ પડે. પ્લીઝ પ્લીઝ હા કરી દરેક સરકારી પ્રોસિજર માટેનું છે. અને જે લોકો આ જોઈ રહ્યા છે અને જે લોકો આપણને સાંભળી રહ્યા છે એ બધા માટે એક સજેશન છે કે એવું કેમ ના હોઈ શકે, કેમ લોએસ્ટ વન જે સૌથી ઓછા ભાવ ભરે એને જ કેમ ટેન્ડર મળે, સેકન્ડ લોએસ્ટ ને કેમ ના મળે? ઓકે, તમે લોએસ્ટ ને ના આપો, સેકન્ડ લોએસ્ટ ને ટેન્ડર આપો. આ એક જ સુધારો છે સાહેબ, બધા વિચારજો. આ બહુ ડ્રામેટિક સુધારો છે અને એના લીધે ગુણવત્તામાં ફરક. તમે ડોક્ટર પટેલ, તમે બહુ મોટી સંસ્થા છો, હું એવું માનું છું કે આમાં તમારો પણ ખૂબ અગત્યનો રોલ છે. તમે લખીને આપો, અમે રજૂઆતને આપો, એને 10 પ્રતિનિધિઓને આપો, મંત્રીને આપો. આ ભાઈ કહે છે કે તમારામાંથી જ એક વ્યક્તિ રાઠોડ સાહેબ હું પણ ઓળખું છું, ખૂબ સારા અને નિષ્ણાત વ્યક્તિ છે, એને પણ આપો. તમે કહો એને કે ભાઈ આ કરવાની જરૂર છે અને કરવું જોઈએ, જો સારું લાગે જનતાને હિતમાં છે ને લાગુ કરવામાં વાંધો શું હોય. ચલો, પાંચે મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે મળીશું, ત્યાં સુધી મને રજા આપશો.